ગાંધીધામ મત વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી માલતીબેન મહેશ્વરીએ પણ ગાંધીધામ મત વિસ્તારના ભચાઉ વિસ્તારના ગ્રામ્ય વિસ્તારમાં લોકસંપર્ક કર્યો હતો અને લોકોને મળીને તેમનું સમર્થન પ્રાપ્ત કર્યું હતું. તેમના આ પ્રવાસમાં મોટી સંખ્યામાં કાર્યકરો તથા આગેવાનો તેમની સાથે જોડાયા હતા. શ્રી માલતીબેન મહેશ્વરીનું વિવિધ ગામોમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમને વધાવવામાં આવ્યા હતા. ભાજપની વિકાસ યાત્રામાં જોડાવા માટે લોકો તત્પર હોવાની વાત કરતા શ્રી માલતીબેને ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. આજથી આપણે વાત કરીએ 95 પહેલાનું, જે કચ્છ કયો કે ગુજરાત કયો, કોઈ કોઈ વસ્તુ કચ્છની અંદર કોઈ આવવા તૈયાર ન હતું. પાણીની તકલીફો હતી, 24 કલાક લાઇટ નહોતી, એટલે અવ્યવસ્થા ભર્યું જીવન હતું. સ્ત્રીનું પણ બહુ જ દુઃખી ભર્યું જીવન હતું. ને જ્યારે આજે તમે જુઓ છો કે દરેક સ્ત્રી આગળ વધે છે, પહેલા 95 પહેલાં તો સ્ત્રીઓ પણ 7 ધોરણ પડે 10 ધોરણ પડે દીકરીઓને ભણાવતા પણ નહીં. પણ એ જ દીકરીઓને તમે આજે જુઓ તો ગ્રેજ્યુએટ કરે છે, ડૉક્ટર બને છે, એન્જિનિયર બને છે. એટલે એજ્યુકેશન લેવલે તમે લ્યો કે જાહેર જીવન, તમે જે પાણીની તકલીફો છે એને લ્યો, આ એક પિક્ચર જ ક્લિયર છે. જે આપણા બુઝુર્ગો એને આપણે પૂછીએ, અમે તો બુઝુર્ગો પાસેથી જાણી જાણીને જ મને ખ્યાલ આવ્યો છે, કેમ કે હું હજી 28 વર્ષની જ છું, એટલે બુઝુર્ગો પાસેથી જ મેં જાણ્યું છે. 95 પહેલાંની જે તકલીફો છે એ આજે કોઈ તકલીફો રહી નથી. બાકી નાના મોટા વિકાસના ક્યાંય રોડ બનાવવાનું છે, નાની મોટી વસ્તુઓ છે એ ચાલતી રહેતી હોય છે, એટલે એની સાથે જેટલા વિકાસના કામો કર્યા છે ને બાકી છે એ આપણે આગળના સમયમાં કરવાના જ છે. નર્મદાના નીર તો જેને કહેવાય આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની જ મહેરબાની કહેવાય આપણા કચ્છ ઉપર, કેમ કે કચ્છ પ્રત્યે લોકોનું સવાયા પ્રેમ છે. એમને વડાપ્રધાન તરીકેની કમાન સંભાળી અને 17મા દિવસે જે મંજૂરી આપવાની હતી આપી અને આજે આપણે પાણી અહીંયા પહોંચતા થયા છે, એટલે એ ખાલી ગુજરાત નહીં પૂરો ભારત દેશ જાણે છે કે કઈ રીતે નર્મદાનું પાણી કચ્છ સુધી પહોંચ્યું છે અને આવનારા સમયમાં પણ એ પાણી અબડાસા સુધી પણ પહોંચી જશે એની પૂરેપૂરી ભારતીય જનતા પાર્ટી ખાતરી આપે છે.